આપણા જેવા જીવોનું મંગલ આ મહાપુરુષો, આ સાધુ સંતો, આચાર્ય પ્રભુ આ બધા તો પોતાનું જીવન મંગલ કરતા રહ્યા છે, કરી કરીને આપણા જીવનમાં પણ મંગલ તાનો પ્રકાશ ફેલાય એટલા માટે સતત પ્રવૃત્ત છે. પણ આપણે સંસારી માણસો પહેલાં આપણું તન મંગલ કરવું જોઈએ. શરૂઆત શરીરથી કરવી, તન મંગલ. જે માણસનું શરીર બરાબર નથી, જે માણસનું શરીર મંગલમય નથી, મને એટલા માટે આ કહેવું ગમશે કે ભગવાન સહજાનંદ સ્વામીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, એમણે બહુ મોટામાં મોટું કામ એ કર્યું કે જે કોઈ દિવસ નાતા નહોતા અને જેને તન મંગલનું કોઈ દિવસ વિચાર્યું નહોતું એવા સમાજને બહુ પ્રાથમિક કાર્ય ગણાયા, પણ બહુ જ મૂળનું કામ એમણે બધાને નાતા કર્યા, એમણે બધાને તિલક કરતા કર્યા, એમણે બધાને માળા કરતા કર્યા, એમણે બધાને જેટલું કરી શકે એટલું શિક્ષાપત્રીનો પાઠ કરતા કે સત્સંગી જીવનનું અભ્યાસ કરતા કે જે કંઈ ગ્રંથો હશે એનું પારાયણ કરતા કર્યા. એટલે પહેલાં તો બધાને, નહીતર ઘણા ચોમાસામાં જ નાતા હતા, આ સિવાય નાતા નહોતા, ને પાછા આપણને ઉપદેશ આપતા હતા કે માતાજી ને દેવતા ને ભગવાન તો એના ખોળિયામાં જ આવે જેના ખોળિયા પવિત્ર હોય. હવે આપણે ત્રણ ત્રણ વખત નાહીએ તો એ આપણા ખોળિયા પવિત્ર નહીં, ચોમાસા વગેરે ન નાહે એના ખોળિયા પવિત્ર, એ આપણને આવા દાખલા આપતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાનનું મને એ કામ બહુ ગમે કે એણે પહેલાં મૂળથી શરૂ કર્યું. સાહેબ, મૂળમાંથી શરૂ થવું જોઈએ અને મૂળમાં જે હોય એને યાદ રાખવું જોઈએ. જે માણસો મૂળમાંથી શરૂ નહીં, મને બહુ ગમે પ્રભુ આપના વખાણ કરવા માટે, મને તો ક્યારેક ક્યારેક આવા દર્શન થાય અને મને આ અવસર મળી ગયો, પણ આપે હજી એ મૂળ પકડી રાખ્યું છે એનો મને આનંદ છે કે મૂળ જે પકડી રાખ્યું છે એના માટે મુરારી બાપુ એક તલગાજરડાનો બાવો તમને નમન કરે છે. કારણ કે જે માણસો મૂળને ભૂલશે